Children, I, Rehana Kasli, representing Bright Star International School, Billimora, would like to explain you the topic activities of Gujarati subject. Aje apne Gujarati ni textbook na page number 71 par pravrutiyo ma agar joishu. So children, look at here. Saman aksaro fatte vartur karo. Circle around the similar letters. હવે અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ અક્ષરો આપેલા છે તો તેમાંથી જે અક્ષરો સમાન આવે તેના ઉપર આપણે વર્તુળ કરવાનું છે. હવે આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. પહેલું છે ધના ઉપર મીંડું ધન, એના પછી જોઈએ તો ઘના ઉપર મીંડું ઘન, નેક્સ્ટ ચના ઉપર મીંડું ચન, નેક્સ્ટ ઘના ઉપર મીંડું ઘન. હવે આ ઘ અક્ષર બે વખત આવ્યો છે અહીંયા, ઘના ઉપર મીંડું ઘન બે વખત આવ્યું છે, તેથી અહીંયા આપણને સર્કલ કરીને બતાવેલું છે. હવે આગળ જ્યાં જ્યાં ઘના ઉપર મીંડું ઘન આવશે ત્યાં આપણે જાતે સર્કલ કરવાનું છે. સો નેક્સ્ટ મના ઉપર મીંડું મન, ઘના ઉપર મીંડું ઘન. તો હવે આ ઘના ઉપર મીંડું ઘન આવ્યું તો આપણે એના ઉપર શું કરશું, સર્કલ કરીશું. નેક્સ્ટ નના ઉપર મીંડું નન, વના ઉપર મીંડું વન. અગેન ઘના ઉપર મીંડું ઘન આવ્યું તો આપણે એના ઉપર સર્કલ કરીશું. પના ઉપર મીંડું પન, કના ઉપર મીંડું કન, ઘના ઉપર મીંડું ઘન. પાછું ઘના ઉપર મીંડું ઘન આવ્યું તો આપણે તેના ઉપર સર્કલ કરીશું. નાવ નેક્સ્ટ, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ ધ કરેક્ટ લેટર ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે અહીંયા આપણે જોઈએ તો પહેલું જે આપણને છે તે ખાલી જગ્યા ધ, તેમાં બ્રેકેટમાં આપ્યું છે ઘન અને કન. તો હવે ઘંડ આવશે કે કંડ આવશે, તો ઘંડ આવશે. હવે આ આપણને બ્લેન્ક્સ લખીને બતાવેલી જ છે, સેકન્ડ આપણે જાતે કરવાની છે. તો સેકન્ડમાં આપણે જોઈએ ખાલી જગ્યા ટ, ડને કાનો અને મીંડું ડાન, પને કાનો અને મીંડું પાન. તો ડાંટ આવશે કે પાંટ આવશે, બોલો બાળકો શું આવશે, ડાંટ. બરાબર, તો હવે આપણે અહીંયા ડાંટ લખી નાખીએ, ડને કાનો અને મીંડું ડાન, ડાંટ. હવે નેક્સ્ટ થર્ડ જોઈએ, ખાલી જગ્યા ટ, ડને દીર્ઘઈ અને મીંડું ડીન, ભને દીર્ઘઈ ને મીંડું ભીન. તો ડીન્ટ આવશે કે ભીંત આવશે, તો ભીંત આવશે, ભીંત એટલે દીવાલ. ભને દીર્ઘઈ અને મીંડું ભીંત. નેક્સ્ટ ખાલી જગ્યા દીર, હવે બ્રેકેટમાં આપ્યું છે આપણે મન અને બન, મના ઉપર મીંડું મન, બના ઉપર બિંદુ બન. તો મંદિર આવશે કે બંદિર આવશે, બોલો બાળકો શું આવશે, મંદિર. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું, મના ઉપર મીંડું મન, મંદિર. એક્સરસાઇઝ થ્રી, ટના ઉપર મીંડું ટન ને ટના ઉપર મીંડું ટન વડે જોડો, જોઈન ટન વિથ ટન. હવે એ મિડલમાં ટના ઉપર મીંડું ટન આપ્યું છે અને આજુબાજુ અલગ અલગ અક્ષરો આપ્યા છે, તો તેમાંથી જ્યાં ટના ઉપર મીંડું ટન આપેલું હોય તેને આપણે જોઈન કરવાનું છે. એક આપણને કરીને બતાવેલું છે અહીંયા, ટના ઉપર મીંડું તનને વચ્ચેના ટના ઉપર મીંડું તન સાથે જોઈન કરીને બતાવેલું છે. આગળ આપણે જાતે કરીએ. હવે અહીંયા નીચેથી જઈએ તો ધના ઉપર મીંડું ધન, તો ધનને તન સાથે આપણે જોઈન કરી શકશું નહીં. એના પછી જોઈએ તો છના ઉપર મીંડું છન, હવે છનને પણ આપણે ટન સાથે જોઈન કરી શકીએ નહીં, કેમ કે તે સમાન અક્ષર નથી. હવે અહીંયા જોઈએ તો આ ટના ઉપર મીંડું ટન છે, મિડલમાં બી ટના ઉપર મીંડું ટન છે, તો આપણે એ ટન અને આ ટનને જોઈન કરીએ. એના પછીનો જોઈએ તો આપણે જના ઉપર મીંડું જન છે, આ ટના ઉપર મીંડું ટન છે, માટે જોઈન કરી શકશું નહીં. એના પછીનો અક્ષર આપણે જોઈએ તો ઘના ઉપર મીંડું ઘન છે, આપણો અક્ષર છે ટના ઉપર મીંડું ટન, એટલે જોઈન થશે નહીં. એના પછી જોઈએ તો આ ટના ઉપર મીંડું ટન જ છે, આપણો પણ લેટર વચ્ચેનો ટના ઉપર મીંડું ટન છે, તો આ બંને એકબીજા સાથે આપણે જોઈન કરીશું. નાવ નેક્સ્ટ, અના ઉપર મીંડું અન છે ને આપણો છે ટના ઉપર મીંડું ટન, એટલે જોઈન થઈ શકશે નહીં. નાવ નેક્સ્ટ આ રાહ જોઈએ તો આપણે ટના ઉપર મીંડું ટન છે, આ પણ ટના ઉપર મીંડું ટન છે, તો બંને એકબીજા સાથે જોઈન થઈ જશે. હવે અહીંયા જોઈએ તો આ ઉના ઉપર મીંડું ઊન છે ને આપણો ટના ઉપર મીંડું ટન છે, માટે જોઈન થઈ શકશે નહીં.
એના પછી નેક્સ્ટ જોઈએ તો તના ઉપર મીંડું ટર્ન છે, આ પણ તના ઉપર મીંડું ટર્ન છે, તો એકબીજા સાથે જોઈન થઈ જશે. નાવ નેક્સ્ટ કના ઉપર મીંડું કન છે ને તના ઉપર મીંડું ટર્ન છે તો જોઈન થઈ શકશે નહીં. એના પછીનું જોઈએ તો દના ઉપર મીંડું ડન છે, આ છે આપણું તના ઉપર મીંડું ટર્ન એટલે જોઈન થઈ શકશે નહીં. એના પછીનું આપણે જોઈએ તો થના ઉપર મીંડું ઠન છે ને આપણો શબ્દ અક્ષર છે તના ઉપર મીંડું ટર્ન, માટે એકબીજા સાથે જોઈન થઈ શકશે નહીં. તો બાળકો જેમાં જ્યાં જ્યાં તના ઉપર મીંડું ટર્ન જ આપેલું હોય તેને આપણે જોઈન કરવાનું છે. આ મેં જેમ કર્યું છે તેમ તમે રે આ એક્ટિવિટી કરવાની રહેશે. નાવ નેક્સ્ટ બમાં મના ઉપર મીંડું મન ને મના ઉપર મીંડું મન વડે જોડો, જોઈન મન વિથ મન. હવે અહીંયા મિડલમાં મના ઉપર મીંડું મન આપેલું છે, આજુબાજુ અલગ અલગ અક્ષરો આપ્યા છે, તો જ્યાં મના ઉપર મીંડું મન હોય તેને જોઈન્ટ કરવાનું છે. એક આપણને કરીને બતાવેલું જ છે, અહીંયા મના ઉપર મીંડું મન તેને જોઈન્ટ કરીને બતાવેલું જ છે. હવે નેક્સ્ટ આપણે જાતે કરીએ ચના ઉપર મીંડું ચન. હવે આ ચના ઉપર મીંડું ચન છે, આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, તો એકબીજા સાથે જોઈન થશે નહીં કેમ કે તે સમાન અક્ષર નથી. હવે એના પછીનું આપણે જોઈએ તો આ સના ઉપર મીંડું સન છે અને આપણું મના ઉપર મીંડું મન છે, માટે જોઈન થઈ શકશે નહીં. હવે નેક્સ્ટ અહીંયા જોઈએ તો આપણો આ સના ઉપર મીંડું સન છે અને આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. નાવ નેક્સ્ટ જોઈએ તો આ મના ઉપર મીંડું મન છે, આપણો પણ છે મના ઉપર મીંડું મન, તો એકબીજા સાથે જોઈન થઈ શકશે. નાવ નેક્સ્ટ આપણે જોઈએ તો સના ઉપર મીંડું સન છે ને આ આપણું છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. હવે એના પછીનું આપણે જોઈએ તો સના ઉપર મીંડું સન છે, આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, માટે સમાન ન હોવાને કારણે જોઈન થઈ શકશે નહીં. એના પછીનું આપણે જોઈએ તો મના ઉપર મીંડું મન છે, આપણો અક્ષર મના ઉપર મીંડું મન છે, તો એકબીજા સાથે આપણે તેને જોઈન કરી દઈશું. એના પછીનું જોઈએ તો આ પના ઉપર મીંડું પણ છે, આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. નાવ નેક્સ્ટ મના ઉપર મીંડું મન છે, આપણો પણ અક્ષર મના ઉપર મીંડું મન જ છે, માટે એકબીજા સાથે જોઈન થઈ જશે. નાવ નેક્સ્ટ ભના ઉપર મીંડું બન છે, આપણું છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. નાવ નેક્સ્ટ મના ઉપર મીંડું મન છે, આપણો બિલેતા મના ઉપર મીંડું મન જ છે, માટે એકબીજા સાથે જોઈન થઈ જશે. એના પછી આપણે જોઈએ તો ભના ઉપર મીંડું ફના ઉપર મીંડું ફન છે, આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. એના પછીનું આપણે જોઈએ તો ભના ઉપર મીંડું ભન છે, આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ તો નાના ઉપર મીંડું નન છે અને આપણો અક્ષર છે મના ઉપર મીંડું મન, માટે જોઈન થઈ શકશે નહીં. તો જ્યાં જ્યાં મના ઉપર મીંડું મન છે તે અક્ષરને આપણે વચ્ચેના મના ઉપર મીંડું મન સાથે જોઈન કર્યું અત્યારે, અને તે જ રીતે તમારે બી કરવાનું રહેશે. નાવ નેક્સ્ટ એક્સરસાઇઝ ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો, જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ. હવે અહીંયા વચ્ચે શબ્દો આપેલા છે, તે શબ્દોને જે પિક્ચર્સ સાથે બરાબર જોઈન થતા હોય તેની સાથે આપણે જોઈન કરવાના છે. હવે પહેલો અક્ષર આપણો શું છે, ઉના ઉપર મીંડું ઉંડર, ઉંદર. હવે અહીંયા આ જે ફોર પિક્ચર્સ આપેલા છે તેમાં ઉંદર ક્યાં છે, તો આ રહ્યો, તો આપણે ઉંદર શબ્દને ઉંદર પિક્ચર સાથે જોઈન કરીશું. નાવ નેક્સ્ટ શબ્દ કના ઉપર મીંડું કન, ગ ન કંગન. કંગન એટલે બંગડી હાથમાં પહેરવાની. હવે અહીંયા કંગન ક્યાં છે, આ રહ્યા, તો કંગન શબ્દને કંગન પિક્ચર સાથે જોઈન કરીશું. નાવ નેક્સ્ટ ઘના ઉપર મીંડું ઘન, ટન મંદિરમાં વાગે તે ઘન. હવે એ ઘન ક્યાં દેખાય છે આપણને, આ રહ્યો, તો આ ઘન શબ્દની સાથે ઘન પિક્ચરને આપણે જ્યારે જોઈન કરવાનું છે, તો અહીંયા તો ઓલરેડી કરીને જ આપી દીધું છે. ઓકે, નાવ નેક્સ્ટ પના ઉપર મીંડું પન, ખને કાનો માત્ર ખો, પંખો. હવે અહીંયા જે છે ફોર્થ પિક્ચર તેમાં પંખો ક્યાં છે, તો આ રહ્યો, તો પંખો શબ્દને પંખો પિક્ચર સાથે આપણે જોઈન કરવાનું છે. સો ચિલ્ડ્રન, ધીસ હોલ એક્ટિવિટી યુ હેવ ટુ સ્પીક એન્ડ રાઇટ ઇન યોર ટેક્સ્ટ બુક. આઈ વિલ સેન્ડ ઇન PDF ફાઇલ. થેન્ક યુ ચિલ્ડ્રન.